ખૂબ સહજ રીતે વાસ્તવમાં તેમણે કહ્યું ઓ સદગુરુ લગભગ સિત્તેર ટકા ડેટા પોર્નોગ્રાફી છે તો છેલ્લા દસ વર્ષમાં અમે એક અભિયાન ચલાવ્યું જો તમે પોર્નોગ્રાફી જોઈ રહ્યા હો તો વચ્ચે સદગુરુ દેખાય ઇનર એન્જિનિયરિંગ સંદેશા વ્યવહારનું દરેક માધ્યમ જે આપણી પાસે છે તેને માણસોના પરિવર્તન માટે ઉપયોગ કરવો જોઈએ જુઓ સિનેમા એટલે તમે વિચારી રહ્યા છો મોટી સ્ક્રીન વિશે વેલ એવું નથી કે તે એક સંભાવના નથી સવાલ એ છે કે કોણ જઈને તેને જોશે તેને વ્યાપારિક રીતે સફળ હોવું પડશે વ્યાપારિક સફળતા એટલે લોકોએ તે જોયું આવું થયેલું લગભગ નવ દસ વર્ષ પહેલા કદાચ થયેલું હું યુ એસમાં હતો અને કોઈકની સાથે વાત કરી રહ્યો હતો જે ઇન્ટરનેટની બાબતોના કોઈક પ્રકારના નિષ્ણાંત છે તો મને ક્યારેય નેટ પર જઈને આ કે પેલું જોવાનું નથી થતું મારી પાસે આ વસ્તુઓ કરવાનો ક્યારેય સમય નથી હોતો એટલે મેં તેમને પૂછ્યું લોકો શું જોઈ રહ્યા છે બધા પોતાની સ્ક્રીનમાં જોઈ રહ્યા હોય છે તેઓ શું જોઈ રહ્યા છે ખૂબ સહજ રીતે વાસ્તવમાં તેમણે કહ્યું ઓ સદ્ગુરુ લગભગ સિત્તેર ટકા ડેટા પોર્નોગ્રાફી છે મેં કહ્યું શું તેમણે કહ્યું હા મેં કહ્યું મારે આવા પ્રકારની બકવાસ નથી માનવી સિત્તેર ટકા પોર્નોગ્રાફી છે તે શક્ય નથી પછી મેં બીજા લોકો પાસે તપાસ કરી તે બધાએ કહ્યું હા તેની આસપાસ છે લગભગ પાસઠ સિત્તેર જેટલું કંઈ અને બીજા શેના માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે બીજી ઘણી વસ્તુઓ છે ડ્રગ્સનો વ્યાપાર હથિયારોનો વ્યાપાર બધા જ પ્રકારની વસ્તુઓ બીજા બધા કરતા વધારે જે મને અત્યંત લાગ્યું એ કે ઇન્ટરનેટ ઉપર દર વર્ષે પંદર વર્ષથી નીચેની ઉંમરના સોળ લાખ બાળકો વેચાય છે જ્યારે આપણે આપણા બાળકો વેચીએ ત્યારે મનુષ્ય તરીકે આપણે સૌથી નીચી કક્ષાએ પહોંચી ગયા છીએ તેનાથી નીચે જવા માટે કશું જ નથી જ્યારે આપણે આપણા બાળકોને વિવિધ પ્રકારની ગુલામીમાં વપરાવવા માટે વેચવાનું શરૂ કરીએ તેનો અર્થ છે આપણે સૌથી નીચી કક્ષાએ પહોંચી ગયા છીએ તેનાથી નીચે જવાની કોઈ જગ્યા જ નથી નહીં ત્યારે મેં નક્કી કર્યું લાવ નેટ પર જવા દે એટલે છેલ્લા દસ વર્ષમાં અમે એક અભિયાન ચલાવ્યું છે જેમાં તમારામાંના ઘણા બધા ઉપર બેઠેલા લોકો કદાચ આનો ભોગ બન્યા હશો જો તમે પોર્નોગ્રાફી જોઈ રહ્યા હો તો તેમાં પણ વચ્ચે સદગુરુ દેખાય ઇનર એન્જિનિયરિંગ આમ સેંગ ધીસ વિથ સમ બિકોઝ હું હસીને કહી રહ્યો છું કારણ કે જ્યારે આવી અસાધારણ ટેકનોલોજી આપણી પાસે ઉપલબ્ધ હોય તો શું આપણે આવું કરીશું જુઓ ઘણા મહાન માણસો આ ધરતી પર આવેલા છે પણ જ્યારે તેઓ આવેલા જો તેઓ બોલતા અને માંડ દસ લોકો સાંભળી શકતા તે દસ લોકોએ ઘણા પ્રકારના હતા આજે પહેલી વખત તમે અહીં બેસીને આખા વિશ્વ સાથે વાત કરી શકો છો જ્યારે આવું સાધન આપણા હાથમાં હોય અને જો આપણે માનવતામાં પરિવર્તન ન કરીએ તો તેનો અર્થ છે આપણો એવો કોઈ ઈરાદો જ નથી નથી શું તેવું તો તમારો પ્રશ્ન ખૂબ સુસંગત છે પણ શું આપણા નેચરલ સ્ટાર આધ્યાત્મિકતા પર ફિલ્મ બનાવશે ફિલ્મના છેલ્લા સીનમાં સદગુરુ મહેમાન કલાકાર તરીકે આવશે ઓકે તો ચોક્કસપણે દરેક માધ્યમ જે આપણી પાસે છે જરૂરી નથી આધ્યાત્મિક પ્રક્રિયા જ હોય સંદેશા વ્યવહારનું દરેક માધ્યમ જે આપણી પાસે છે તે મનુષ્યમાં પરિવર્તન લાવવા માટે વાપરવું જ જોઈએ કારણ કે આ ગ્રહ પર આપણી પાસે તે એક જ માત્ર સમસ્યા છે મનુષ્યો હ્યુમન બીંગ બીજી કોઈ જ સમસ્યા નથી હેલો હા કે ના તે એક જ સમસ્યા છે તો આજે જ્યારે સંદેશા વ્યવહારનું આટલું શક્તિશાળી માધ્યમ હોય વિશ્વના ગમે તે ભાગમાં રહેતા માણસ સુધી પહોંચવા માટે ટેકનોલોજી ઉપલબ્ધ છે જ્યારે આ શક્ય હોય તો આ સમય છે માનવતામાં પરિવર્તન કરવાનો દિસ ઇઝ ટાઈમ ટુ ટ્રાન્સફોર્મ હ્યુમેનિટી